हे माता जी, अवनीतेर हरिंगमां तमारुं स्वागत छे। अस्तर लीधું છે, આમાંથી આપણે મીટર એકનું આ અસ્તર કાપડમાંથી કટોરીવાળું લાંબી બાયનું બ્લાઉઝ કટિંગ કરવાની રીત તમને બતાવું। આ સાડીનું મેઇન ફેબ્રિક્સ આ કાપડ છે, વર્કવાળું આ બાયના ભાગમાં આવશે। બાકી આખું બ્લાઉઝ આવી રીતના પ્લેન છે, આ શાઇનિંગવાળું। એટલે આ પહેલાં આપણે એક સાઈડમાં મૂકી દેવાનું। પહેલાં આપણે અસ્તર ઉપર કટિંગ કરશું બ્લાઉઝ, પછી જે મેઇન ફેબ્રિક્સ છે એની ઉપરથી કટિંગ કરશું। ને આપણે આ માપનું બ્લાઉઝ લીધું છે, આના ઉપરથી માપ બધા લેતા જવાના અને કટિંગ કરવાના। બ્લાઉઝ આખું કેવી રીતના માપ લેવા હું તમને બધું રીતથી પરફેક્ટ બતાવું છું। અમારા અવની ટેલરિંગના વિડીયો બધા પૂરા જોજો, લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અમને સપોર્ટ કરજો। હવે આપણે આગળથી કયો ભાગ લેવાનો છે, કે આ ભાગ આપણો બટનવાળો, બટનવાળો ભાગ લઈ મેં ફિટિંગ સિલાઈ, જ્યાં ફિટિંગની સિલાઈ છેલ્લી એન્ડમાં આવે ત્યાં સુધીનો માપ લેવાનો, કે આપણે કેટલા ઇંચનું બ્લાઉઝ છે તો એ તમને એ ઉપરથી ખબર પડે। કે આપણે મેજર પટ્ટીથી પહેલાં માપી લેવાનું આવી રીતના, કે એન્ડ સુધીનું કેટલું, 8.5 છે, 8.5નો ચોથો ભાગ 32-36 ઇંચનું આપણું બ્લાઉઝ કહેવાય। કે આપણે કેટલું પહોળાઈનું છે તો 36 ઇંચનું બ્લાઉઝ, આની ઉપરથી એક લઈ લે એનો ચોથો ભાગ કરી દેવાનો, એટલે આપણે ખબર પડી જાય કે અહીંથી આપણે 8.5 લીધું। 8.5 લીધું પછી 2 ઇંચ આપણે સિલાઈ એમ, કેમ કે એન્ડની સિલાઈનું ફિટિંગ નહોતું એટલે સિલાઈનું આપણે માપ નથી લીધું, એટલે 2 ઇંચ રાખવાનું। 2 ઇંચમાં 2 આ ભાગમાં, 2 ઓમાં 4 ભાગનું આવી જાય, એટલે આપણું સિલાઈનું પરફેક્ટ આવે, બહુ વધારે ન રહીએ ને બહુ ફિટિંગ પણ ન થાય। આગળ કાઢવી હોય કે વધારે કરવી હોય તો આપણે હાલે। પછી આપણે લંબાઈ લેવાની બ્લાઉઝની, પહોળાઈ લઈ લીધી પછી આપણે અહીંથી અહીં સુધીની લંબાઈ લેવાની, આવી રીતના માપ લેતું જવાનું। 14.5નું છે તો 1 ઇંચ આપણે વધારવાનું, લંબાઈમાં 1 ઇંચ વધારવું, કેમ કે અડધો અડધો ઇંચ, ને પહોળાઈનું તો અહીંયા સિલાઈ આપણે અંદરથી છેઠ સુધીની હોય એટલે એ 2 ઇંચ વધારવાનું, એટલે 2 ઇંચ ને 2 બીજું 4 ઇંચ થઈ જાય। આમાં આપણે 2 રાખવાનું ને લંબાઈ અહીંયા 1 ઇંચ વધારવાની। 14.5નું છે એટલે આપણે 15.5નું બનશે। આ લંબાઈ આવી ગઈ, આ પહોળાઈ આવી ગઈ, હવે આપણે પાછળના ગળાનો માપ લેવાનો। પાછળના ગળાનો માપ કેટલો છે, કે 3.5 છે, તો પછી આપણે 1/2 ઇંચ એમાં વધારવાનું। આમાં કેટલું ક્યાં વધારવું એ ખાસ કરીને તમારે જોવાનું, તો તમને વધારે ખબર પડે, કેમ કે કેટલું ક્યાંય 1/2 ઇંચ અહીંયા સિલાઈમાં જાય ને 1/2 ઇંચ અહીંયા જાય, એટલે આપણે અહીંયા 1 ઇંચ વધારવાનું, લંબાઈ પણ 1 ઇંચ વધારવાની, ને પહોળાઈની જેટલી આ સિલાઈ રાખવાની હોય વધારે એટલે ત્યાં 2 ઇંચ, બાકી બધામાં 1/2 એવી જ રીતના આવે। એ તમે પૂરો વિડીયો જોજો એટલે તમને ખબર પડશે। પછી આપણે આ લંબાઈ પહોળાઈ આવી ગઈ, હવે આપણે શોલ્ડરના માપ લેવાના, આવી રીતનું આખું બ્લાઉઝ ગોઠવી દેવાનું। બટન એક આગળથી એક આ નીચેનું બટન રાખીને આવી રીતનું નોર્મલ સિમ્પલ આપણે જેવું હોય એવી રીતના ગોઠવી દેવાનું, પછી આપણે શોલ્ડરનો માપ લેવાનો અહીંથી અહીં સુધીનું। એ શોલ્ડર આપણે 9.5ના છે, એ 9.5 લીધા છે અહીંયા, તો 9.5ના અડધા આપણે કરવાના, પટ્ટીથી આમ કરી લ્યો તો પણ તમારા હાલે, એટલે કેટલા થાય, 4.25 જેટલા થાય, એટલે આપણે શોલ્ડર આના 4.25ના આવશે, 5ના પણ નથી, 5થી ઓછાના છે, સેજ 1/2 ઇંચ જેટલું આપણે અહીંથી નીચેની સાઈડ લેવાનું, કેમ કે શોલ્ડર ના ઉતરે, બહુ વધારે નહીં પણ થોડુંક રાખવાની પટ્ટી, આવી રીતના રાખી દેવાનું, 1/2 અપા ઇંચ જેટલી ડાઉન કરી દેવાની આ સાઈડમાં, શોલ્ડરની સાઈડમાં જવા દેવાની, ગળાની સાઈડમાં નીચેનો ભાગ। પછી આપણે આ કોઠાનો માપ લેવાનો અહીંથી, આ જેટલું હોય એટલું રાખી દેવાનું અહીંથી અહીં સુધી, 1/2 ઇંચ ત્યાં આ કમરપટ્ટાનું નિશાની, અહીંથી અહીં સુધીની જે આ કોઠાની લંબાઈ છે એ આવી ગઈ, અહીંથી આપણે નીચેનો ભાગ કમરપટ્ટાનો આવી જાય, અહીંથી આપણે આ યોગ આવશે, અહીંથી પટ્ટો જુદો, આ તો પાછળનો ભાગ છે, આગળના ભાગમાં આપણે પછી સિલાઈમાં કટિંગ કરવામાં સહેલું પડે। પછી આના આરમોલનું માપ જોવાનું, આરમોલ આપણે અહીંયા નિશાની આવી એટલે અહીં 5.5 થાય છે, અને આરમોલ આપણે 5.5ને રાખવાના આવી રીતના, 1 ઇંચની ગોલાઈ આપવાની આરમોલની વચ્ચેથી અહીં સુધી વચ્ચેનું, પછી અહીંથી આપણે સિલાઈમાં આવી જાય અહીંથી અહીં સુધીની, અહીંથી પછી આમ આગળ પાછળ નહીં જવાનું, આવી જ રાખવાનું, એટલે 4 ભાગ આગલા પાછલા બધા આરમોલને એક સરખા આવી જાય, જે બધા માપ આવી રીતના જે હું લઉં છું એ જ રીતના માપ લેતું જવાનું અને કટિંગ કરવાનું। આ 3 ઇંચના આપણે શોલ્ડર આવશે, સિલાઈ સહિત 3.75 થી 2 પોઈન્ટ વધારે, એથી વધારે નહીં, આટલા આવી ગયા,
ગળ ઉપર તમારે નીચેથી જેટલું વધારે લેવું એટલું હાલે, પણ અહીંથી અહીં સુધી એક સરખું લઈ લેવાનું, પછી જેટલું વધારવું હોય એટલે અંદરથી લેવાનું, બહારથી નહીં, નહીંતર આ ભાગ પછી તણાય ને બ્લાઉઝ ખંભેથી ઉતરી જાય, એટલે ખાસ કરીને એ ધ્યાન રાખવાનું તમારે. અહીંથી અહીં સુધી જવા દેવાનું, પછી તમારે જેટલું રાઉન્ડ લેવું હોય ને એટલું લેવાનું. અહીંથી નહીંતર બહુ ટૂંકું થાય તો પછી ખંભેથી આપણું શોલ્ડરથી બ્લાઉઝ ઉતરી જાય અને શોલ્ડર ઉપર બ્લાઉઝ રહે નહીં, અહીંથી પછી બ્લાઉઝ ખરાબ થઈ જાય. આ પાછળનો ભાગ આપણે કમ્પ્લીટ માપ લઈ અને સરસ રીતે તમને બતાવ્યું છે, આ કટિંગ કરી લેશું, આની ઉપરથી આપણે આગળનો ભાગ કટિંગ કરશું. આપણે પાછળનો ભાગ કટિંગ કરી નાખ્યો છે. હવે આપણે અહીંથી પહેલાં આ સાઈડમાં કાપડ છે વધારે, એટલે કમરબેડા પટ્ટા જે આપણે કટિંગ કરી લેશું માપ લઈને. પોળાઈ તો આની પાછળના ભાગની હોય એટલી જ હોય, એટલે પોળાઈનું માપ આપણે આમ આવી ગયું. પછી આપણે અહીંથી જે નીચેની સાઈડના કમરબેડની નિશાની હતી, આ કિનારીવાળી સાઈડમાંથી લેવાના, નીચેનો ભાગ આવશે અહીંયા નિશાન આવી ગઈ. અહીંથી આપણે શેપ આપવાનો, આ ઉપરનો ભાગ, અહીંથી આ નીચેનો ભાગ આવશે, આની ઉપર આપણે સિલાઈ આવી જાય. આ માપ આવી ગયું, પછી આપણે એક જ માપ લેવાનું, એનો માપ પટ્ટીથી લઈ લેવાનું કે કેટલું છે આ આપણું ભાગ, એટલે આ 4 ઇંચ છે એટલે 4.5 ઇંચ જેટલું આપણે રાખવાનું અડધો ઇંચ સિલાઈ. આ બ્લાઉઝને આપણે માપે જેટલા જોઈએ એટલા કમરપટ્ટો, એક સરખું કરી, બહુ વધારે હોય તો કાપડ કટિંગ કરી લેવાનું. આપણે આગળનો ભાગ આવશે, આ પાછળનો ભાગ, આની ઉપર માપ કરતું જવાનું. કટિંગ ગમે એ કરવો, પાછળના ભાગ ઉપરથી આપણે માપ કરતું જવાનું. કાપડ જોઈ લેવાનું કે કેવી રીતે આપણે બધો ભાગ કટોરી પટ્ટો આવી ગયો, કટોરી યોગ કેવી રીતે આવે એ જોતું જવાનું, કટિંગ કરતું જવાનું. પાછળનો ભાગ આપણે એક સરખો ગોઠવી દેવાનો, આવી રીતે મેં ગોઠવ્યો છે એવી રીતના. અહીંયા પણ થોડુંક સેજ ગળું નીચેના ભાગમાં આટલું આવી રીતના આમ ડાઉન કરી દેવાનું નીચેની સાઈડમાં, એટલે આપણે અહીંથી શોલ્ડરથી ઉતરીએ નહીં. પછી એનું માપ લેવાનું, ગળું જ્યાં નિશાન મારી ત્યાંથી સિલાઈનું બે બાજુ છોડવાનું થોડું થોડું આવી રીતના. હવે આપણે આ જે પાછળનો ભાગ લીધો છે એમાંથી આગળનો ભાગ લઈએ, એટલે આટલું આવી રીતની ગોલાઈ દેવાની અંદરના ભાગમાં. આરમોલની સાઈડમાં અહીંથી આપણું ગળું બાય ફિટિંગ આવી જાય. પછી આપણે અહીં નીચેનો માપ લેવાનો છે યોગનો, એ યોગના નીચેના ભાગની સિલાઈન બધું ફિટિંગની કેટલું છે એ 4.5 જેટલું છે, એટલે આપણે 5 ઇંચ જેટલું રાખશું. પછી અહીંથી આપણે 3 ઇંચની આપવાની ગોલાઈ, આવ સરસ રીતથી અને સિમ્પલ રીતથી તમને સહેલી રીત આ બતાવું છું કે યોગ આપણે કેવી રીતે કટિંગ કરવાનું માપ ઉપરથી સીધે સીધું. આવી રીતના આપણે યોગ કટિંગ કરી લીધો, યોગની લંબાઈ પણ જોઈ લેવાની આની ઉપરથી ભાગ ઉપરથી, વધઘટ હોય તો થોડુંક આપણે કટિંગ કરી નાખવાનું. એક સરખો જ છે, લંબાઈ બરાબર જ છે જેટલી જોઈએ એટલી. આ જે પોઈન્ટ આવે છે ત્યાંથી સેજ નીચે છે, એટલે આની અંદર પણ આપણે એક એક સિલાઈ આવશે પટ્ટો અને યોગને જોઈન્ટ કરવા માટે. આપણે જેટલું જોઈએ એટલું માપ, અહીંથી જે મેં વધારે કીધું હતું આ ભાગ એટલો અંદર લેવાનો આર્મોલની ગોલાઈનો, એટલે એ એટલો ભાગ પણ આપણે આવી ગયો છે. લંબાઈ બરાબર છે, પોળાઈ બરાબર છે અને આ ગોલાઈ પણ બરાબર છે. હવે આ યોગ ઉપરથી આપણે કટોરી કટિંગ કરશું. કટોરી કટિંગ કેવી રીતે કરવી એ રીત હું તમને બતાવું સહેલી અને સરળ રીતથી.
गोलाई लेवानी। आ कटोरी नो भाग हमेशा उरेब आवो जोईए आवी रीतना। अहींथी थोड़ीक वधारे राखवानो भाग, अहींथी गळू आवशे, અહીં આટલું આટલું એક અડધા ઇંચ જેટલી વધારે રાખવાની કટોરી યોગ કરતા, કેમ કે ક્રોસમાં આવે એટલે બહુ તણાય નહીં ને કટોરી બહુ ખેંચાય તો પછી એનો શેપ બગડી જાય। હવે આપણે ગળાનો શેપ લઈ લેવાનો। ગળું પછી તમારે જેવી રીતે રાખવું હોય એવી રીતે। આપણે કટોરીની પોળાઈ જોવાની કે કેટલી પોળાઈ છે એની, એ માપ પ્રમાણે આપણે લેવાની। આ 5.5 ઇંચની છે, 2 ઇંચનો ટોક્સ આપવાનો એટલે 5.5 છે એટલે 2 ઇંચ એમાં નાખીએ એટલે વચ્ચેનો ભાગ આપણે 8.5 જેટલું, આપણે 8 જેટલી રાખવાની। પછી આવી રીતના સીધી નિશાની મારી દેવાની, 8.5ના 8ના અડધા પછી 4 ઇંચ આપણે આવે એટલે 4 પોઈન્ટ મારવાનું। 4 પોઈન્ટ મારી ને 2 ઇંચ જેટલું વધારવાનું અહીંથી, પછી આવી રીતના ક્રોસ આપી દેવાનું। કટોરી કમ્પ્લીટ આપણી જોઈએ એવી રીતની આવી રીતે। હવે આ કટોરી કટિંગ કરી લેશું, આ કટોરી આવી રીતના કટિંગ કરી લીધી, કેમ કે આ ભાગ 2 એક સરખા આવે એટલે અહીંયાથી આપણે ટક્સ પોઈન્ટમાં આગળ પાછળ ન થાય, જે કટિંગ કરીએ ફિટિંગમાં સિલાઈમાં આપણે લઈએ એટલે એકા બીજું કાપડ આપણે વધઘટ ન થાય એને લીધે અહીંથી આપણે આ ટક્સ પોઈન્ટ આવી જાય કમ્પ્લીટ જોઈએ એટલું આવી ગયું। વચ્ચેના ભાગથી આપણે કટોરી લેવાની આવી રીતના, વધઘટ હોય તો પછી કટિંગ કરી લેવાનું, બાકી કમ્પ્લીટ આમાં કાંઈ જરૂર ન પડે। આ કાપડમાંથી આપણે બધો ભાગ, આ પાછળનો ભાગ, ગળું પાછળનો ભાગ, આ કાપડમાંથી આપણે હવે બાંય કટિંગ કરશું। આવી રીતના ખુલ્લી સાઈડ છે, આ બાજુની એક સાઈડ આવી રીતના આપણે ફોર ફોલ્ડ ચાર વાળું કાપડ રાખી દેવાનું, એકદમ સરસ રીતથી ગોઠવી દેવાનું। પછી બાંયની આપણે લંબાઈ લેવાની બાંય બ્લાઉઝમાંથી આવી રીતના, આ ઝાલરવાળી બાંય છે પણ આ સાદી સિમ્પલ બનાવવાની છે એટલી લંબાઈ આવી ગઈ એટલી સિલાઈમાં, અહીંથી પાછળથી એટલી લંબાઈ આપણે લઈ લેવાની। સાડા 10ની આપણી લંબાઈ બાંયની છે, અહીંયા પણ 10.5 રાખવાનું, પછી અહીંયા આપણે 3.5ને આર્મહોલની ગોલાઈ આપવાની। પછી મોરીનો માપ લેવાનો, ફિટિંગ મોરીનો આખો કેટલો છે એ, કે 6 ઇંચ છે એટલે આપણે 6 ઇંચ અહીંયા 6થી 2 પોઈન્ટ વધારે રાખવાના આપણી બાંય બની ગયો, કટિંગ કરી લેશું। વચ્ચે પોઈન્ટ મારી દેવાની, આખું બ્લાઉઝ કટિંગ અસ્તર બની ગયું છે, આની ઉપર આપણે જે મેઇન ફેબ્રિક્સ છે એ પણ કટિંગ કરશું। આ વર્કવાળું પૂરા વિડીયો જોજો, થેન્ક યુ।